ત્યાર પછીનો આપણો ટોપિક છે પ્રકાશીય ઉપકરણો, રાઈટ? છેલ્લો ટોપિક છે આપણા ચેપ્ટરનો. હવે વાસ્તવમાં પ્રકાશીય ઉપકરણોની જરૂરત શા માટે છે એની આપણે એની ચર્ચા કરશું. દાખલા તરીકે કોઈ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે તો એ આપણે આપણી નરી આંખે નથી જોઈ શકતા, જેમ કે વનસ્પતિનો આડછેદ છે બાયોલોજીમાં તમે જોતા હશો કદાચ, રાઈટ? તો તમે નરી આંખે નથી જોઈ શકતા. એ જ રીતે અવકાશમાં દૂર તારાઓ જે છે એને પણ આપણે નરી આંખે વ્યવસ્થિત જોઈ શકતા નથી. એનો મતલબ કે આપણી આંખોની અમુક મર્યાદા છે, આપણે નરી આંખે જે વસ્તુ જોઈ શકીએ એની મર્યાદા છે. એ મર્યાદાને દૂર કરવા માટે આપણે પ્રકાશીય ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ. અત્યંત સૂક્ષ્મ વસ્તુ જોવી હોય તો આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. બહુ દૂર રહેલી વસ્તુ છે એને જોવી હોય તો આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? તો એવા બે ત્રણ પ્રકાશીય ઉપકરણોનો આપણા સિલેબસમાં ઉલ્લેખ છે. પ્રકાશીય ઉપકરણોમાં ટોટલ ત્રણ ટોપિક છે, એક સાદું માઇક્રોસ્કોપ, એક સંયુક્ત માઇક્રોસ્કોપ અને એક ટેલિસ્કોપ, રાઈટ? તો આજે આપણે સાદા માઇક્રોસ્કોપ વિશે ચર્ચા કરશું. હવે પ્રકાશીય ઉપકરણો સમજવા માટે અમુક બેઝિક ટર્મિનોલોજીની જરૂર પડશે, જેમ કે નજીક બિંદુ, નિયર પોઈન્ટ શું છે, કોણીય મોટવણી શું છે, રાઈટ? તો એવા ટોપિક પહેલાં આપણે શીખી લઈએ અને પછી આપણે સાદા માઇક્રોસ્કોપની ચર્ચા કરશું, રાઈટ? તો નજીક બિંદુ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. નજીક બિંદુ એક એવું લઘુત્તમ અંતર છે, રાઈટ? જે લઘુત્તમ અંતર વસ્તુને રાખવાથી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ આરામદાયક રીતે જોઈ શકે. જે લઘુત્તમ અંતર વસ્તુને રાખવાથી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ આરામદાયક રીતે જોઈ શકાય તેને વ્યક્તિનું નજીક બિંદુ કહે છે. નજીક બિંદુ માટેની સંજ્ઞા છે કેપિટલ ડી. નજીક બિંદુ માટેની સંજ્ઞા શું છે? કેપિટલ ડી. સામાન્ય મનુષ્ય માટે આ અંતર 25 સેન્ટીમીટર જેટલું હોય, યાદ રાખજો. ઓન એન એવરેજ જે સ્વસ્થ વ્યક્તિ છે એના માટે આ અંતર કેટલું હોય? 25 સેન્ટીમીટર. એનો મતલબ કે મારી આંખથી 25 સેન્ટીમીટર કદાચ કોઈ વસ્તુને રાખું તો એ સ્થાન એવું છે કે ત્યાં હું બહુ સ્પષ્ટ પ્રતિબિંબ એનું જોઈ શકીશ આરામદાયક રીતે. ઓકે, ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે કોણીય મોટવણી. આંકડો યાદ રાખજો કાયમ માટે કે કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ માટે એનો નજીક બિંદુ ક્યાં હોય તો કે 25 સેન્ટીમીટર. ત્યાર પછીનો પોઈન્ટ છે કોણીય મોટવણી. સંજ્ઞા છે કેપિટલ એમ, અંગ્રેજીમાં કહેવાય એન્ગ્યુલર મેગ્નિફિકેશન. અત્યાર સુધી આખા કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણે રેખીય મોટવણીની ચર્ચા કરી, પણ પ્રકાશીય ઉપકરણો તમને તો જ સમજાય, જો આ એક સિંગલ મુદ્દો સમજાય તો કોણીય મોટવણી. પ્રકાશીય ઉપકરણોની મોટવણી કોણી મોટવણીથી માપવામાં આવે છે, એટલા માટે સીધી વ્યાખ્યાથી ચર્ચા કરીએ પછી એમાં જે કાંઈ બેઝિક ફંડામેન્ટલ છે સમજો. વ્યાખ્યા આવી શકાય અંતિમ પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો. હવે આ હું અંતિમ પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો હમણાં બધું સમજાવું બેઝિક, પણ કોઈ પણ વસ્તુને જ્યારે તમે જોવો, રાઈટ, આ તમારી સામે વસ્તુ છે તો વસ્તુ હોય કે પ્રતિબિંબ જે કંઈ હોય તમારી આંખ આગળ જે ખૂણો આંતરે ને એ ખૂણાની ચર્ચા છે, એમ હે ને? ઇંગ્લિશમાં એને વિઝ્યુઅલ એંગલ કહેવાય, યાદ રાખજો. આ જે થીટા છે ને આ થીટાને કહેવાય વિઝ્યુઅલ એંગલ, બરાબર? આ વિઝ્યુઅલ એંગલ પર આધારિત છે તમારી કોણીય મોટવણી.
अंतिम प्रतिबिंबी आँख आगे अंतर लगे स्वाभाविक है आम लेंस नो उपयोग था आ स्थिति में तमो लेंस बसे आ बदा वक्य तमने आखी थीरी समझाई जाए पे ख्याल हो सकता है हूँ कहते हैं बहुत बेजिक है एनसीईआरटी में बहुत भंगार आपेलो बराबर एट फॉलो न करता विडियो जो है नोट्स अपना ग्रुप में मूकी देश बराबर व्हाट्सअप में नोट्स आखी बनाई मूक देश फेसबुक में उतरवा है सूत्र बताई जा सर चिंता न करता अंतिम प्रतिबिंबे आँख आग आंतर लखण स्वाभाविक है लेंस की हाजरी में राइट पछी पॉइंट एवं है यह समझो पॉइंट है आ खूणो जो आंतर है आप बीटा कहसू हूँ कहसु बीटा नजीक बिंदुए राखेली वस्तुए आँख आग आंतरेलो राइट मतलब एवं थे मित्रों के नजीक बिंदु तो मारा माटे स्वाभाविक है वस्तु केवी देखानी है क्लियर कट देखावानी है राइट फर्स्ट क्लास एना करता ही वधारे मोटू प्रतिबिंब यार जे जगह मने मळे छे त्यां ए प्रतिबिंब मारी आँख आगळ केटलो खूणो अंतर छे ना छेदमां नजीक बिंदुए राखेली वस्तु आँख आगळ अंतर खूणो उतरे बेज तो स्वाभाविक है आ खूणो मोटो हो तो ज मोटवणी मोटी मळे अंश मोटो हो तो ज मोटवणी मोटी मळे बनी अने तो ज प्रकाश उपकरण नो फायदो ने नरी आंखे देखातो हो एनाथी जो भंगार बकवास ओमा देखाय आपणा माइक्रोस्कोप में टेलिस्कोप में तो कोई मतलब नहीं उतरे बेज तो नरी आंखे आपने व्यवस्थित वस्तु देखाय छे राइट एनी सापेक्षे एनी कम्पेरिजन में प्रतिबिंब तमारी आँख आगळ केटलो खूणो अंतर है राइट ई जेम वधारे मोटो हशे एम तमारी मोटावणी पण केवी हशे सारी अने व्यवस्थित आवशे राइट तो आखे आखी रमत खूणा संदर्भ में समझवानी है बस ओमा आपणे हाइट संदर्भ में मतलब दाखला तरीके वस्तु की हाइट 2 सेंटीमीटर है और मोटावणी 5 है तेनो मतलब के प्रतिबिंब केवुं होय छे 10 सेंटीमीटर 5 गुणाकार में 2 वस्तु 2 सेंटीमीटर की प्रतिबिंब 10 सेंटीमीटर तो थई मोटावणी 5 गणी 5 गुणो मोटो करीने देखाड्यो समझाय छे ओके तो मैं कीधुं आने आपणे बीटा कहू आने आपणे शुं कहू आल्फा आ स्टैंडर्ड नोटेशन है तब तमारा नोटेशन वापरो तो मने कहीं वांधो नहीं बराबर तुम गमे नाम दे आपो तो मोटावणी जनरल सूत्र से बीटा अपॉन अल्फा एम बीटा हूँ तो अंतिम प्रतिबिंबे लेंस की हाजरी में आँख आग आंतर लखणो और नजीक बिंदुए राखेली वस्तुए आँख आग आंतर लखणो तो स्वाभाविक है नरी आँख की बात थी ने नरी आँख कहीं कोईपण साधन वगैरह जैसे मेरी आँख आग वस्तु राखू ए स्थिति आटलू बेसिक समझी जाओ तो तमने घना बदा फंडा तमारा क्लियर थी जाए राइट ओके तो आ थी चर्चा कोणी कोणी मोटावणी की राइट હવે આપણે સ્ટાર્ટ કરશું આપણું સાદું માઇક્રોસ્કોપ સાદા માઇક્રોસ્કોપના અંગ્રેજીમાં કહેવાય સિમ્પલ માઇક્રોસ્કોપ શું કહેવાય સિમ્પલ માઇક્રોસ્કોપ सिंपल माइक्रोस्कोप हूँ चाहे तुम साधु माइक्रोस्कोप वास्तव में साधु माइक्रोस्कोप एक बहिर्गोल लेंस है ए अभिसारी के बहिर्गोल लेंस है देशी भाषा में अपने हूँ कही बिलोरिकाज हूँ कही बिलोरिकाज खबर हो तो तमारी पास ओलो प्रेक्टिकल में तमे जाओ तो ओलो बॉक्स ली जाए हूँ कहीं साधन बॉक्स एम कोई ना बिलोरिकाज बीजू कहीं नहीं तमारो सिंपल माइक्रोस्कोप है साधु माइक्रोस्कोप राइट वास्तव में साधु माइक्रोस्कोप एक अभिसारी लेंस है अने अहीं एक पॉइंट मेन्शन कर देव नानी केन्द्र लंबाई धरावत तो वाँचो जी वास्तव में साधु माइक्रोस्कोप ए एक नानी केंद्र लंबाई धरावतो अभिर्गोल अल अभिर्गोल हूँ अभिसारी अथवा बहिर्गोल लेंस से सार हवे तमे आम अक्षर वांचता चोपड़ी में बरोबर नाना त्यां खेल करता हो आम 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 करता हो अपने तो तमे सीधो बिलोरिकाज राखशो तो तमने अक्षर मोटो नहीं देखाय तमे शुं करो छो एक प्रयत्न करो छो अक्षर तमारी आँख आ बे वस्तु फिक्स छे आमां हूँ जोउं छुं तो मारी आँखें फिक्स है अक्षर चोपड़ी अक्षर ही फिक्स है हमें हूँ शू फेरवीश
तो के बिलो रिकायत ना अगर पाछळ करी तो एक स्थान एवं आवशे के जे एकदम मस्त मोटो देखाय तो ई स्थान बहिर्गोर लेंस में कई रीते सेट करी है याद करो जी आपने अक्षर अ लखेलो हो तो अ हवरो देखे ना हवरो એટલે સીધો દેખાય ને મવરો ન દેખાય તો એવું લેન્સ માં કઈ થાય તો કે લેન્સ માં એવું એક જ કિસ્સામાં થાય ક્યારે જ્યારે તમે લેન્સ ના એના ઓપ્ટિકલ કેન્દ્ર અને એના મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકો તો આ સ્થિતિમાં મળતું પ્રતિબિંબ આભાસી તત્વ અને વસ્તુ કરતાં મોટું જણાય તો વસ્તુને લેન્સ ના મુખ્ય કેન્દ્ર અને ऑप्टिकल केंद्र एफ अने सीनी वच्चे मुकवामा आवे छे आ स्थितिमां मळतुं प्रतिबिंब केवुं होय बोलो आभासी चत्तु અને વસ્તુ કરતા મોટું હોય આ થઈ ગયું સાદું માઇક્રોસ્કોપ બે જ મુદ્દા બરાબર હવે આપણે અહીંયા આકૃતિ બનાવી પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાય કે સાદું માઇક્રોસ્કોપ દોરો અથવા ટૂંકનો લખો એના પર અને એની કોણી મોટવણી સમજાવો તો આપણે બે પ્રશ્ન એ કરે બનાવી આ એક બહિર્ગોળ લેન્સ છે રાઈટ કે જેની કેન્દ્ર લંબાઈ કેવી છે નાની આ છે ઓબ્જેક્ટ એની સામે મેં એક HO ઊંચાઈ ધરાવતો એક ઓબ્જેક્ટ લીધો છે હવે સ્વાભાવિક જાણે મારે ક્યાં રાખવાનો છે તો કે લેન્સના મુખ્ય કેન્દ્ર અને સીની વચ્ચે બરાબર તો હવે આનું પ્રતિબિંબ જે મળશે કેવું મળશે તો કે આભાસી ચતુર્ભુજ વસ્તુ કરતાં મોટું किरणाकृति बनाई है तो क्या बने બે પ્રકાશના કિરણો લીધા એક મુખ્ય અક્ષ સમાંતર લીધું તમે જાણો છો પરાવર્તન પામી બીજી બાજુનો દ્વિતીય મુખ્ય કેન્દ્ર એમાંથી પસાર થાય અને જો ઓપ્ટિકલ સેન્ટરમાંથી લીધું એ સીધે સીધું નીકળી જાય અનડેવિએટેડ ધ્યાનથી જો આ બે કોઈથી ભેગા થયેલું લાગતું નથી કારણ કે ડાયવર્જિંગ ઇન નેચર છે એકબીજાથી દૂર જાતે એવું લાગે રાઈટ તો આ સ્થિતિમાં કોઈથી આ ભેગા તો થાય ને તો હવે આપણું માઇન્ડ શું કરશે દાખલા તરીકે તમારો અવલોકનકાર અહીંયા ક્યાંક છે અહીંથી જોતું હોય તો હવે શું કરશે બે કરવાનું શું કરશે પાછળ લંબાવશે પાછળ લંબાવશે એટલે એ બે કિરણો આમ અહીંથી ક્યાંકથી અહીંથી આવતું એવું લાગે આવી ગયું આગળથી वस्तु करता मोटू कारण वस्तु आपणे क्यां रही एफ अने सी नी वच्चे रही हवे अगत्यनुं शुं छे तो के आना माटे आपणे शुं साबित करवुं पड़शे आनी मोटवणी केटली आपणे आ जे मळ्युं આ પ્રતિબિંબ મોટું મળે કેટલું મોટું મળે એ ખબર પડે તો કામ ન કે આપણો માઇક્રોસ્કોપ કેવું કામ કરે છે સમજે તો હવે એના માટે આપણે ખબર છે હું આપણો નિયમ છે કે કોણી મોટવણીથી સમજાય છે હવે કોણી મોટવણીનું સૂત્ર શું છે ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન આલ્ફા અને બીટા શું છે તો કે અંતિમ પ્રતિબિંબ કોણ છે આ નામ આપી દઈએ એ બી આને કહી દઈએ आने के लिए ए डैश बी डैश रेडी आने के लिए एच ओ आ अंतर हूँ था है यू अंतर हूँ था है यू वस्तु अंतर रेडी हाँ तो वस्तु अंतर लो खूनो अन्य प्रतिबिंब अंतर लो खूना तब ध्यान थी जो आखों बीटा था छोकर मुझे याद स्थिति ये हम देख सकते खरक खरक वस्तु ये बना लो खूनो ई नहीं आ तो अल्फा था वो जी આલ્ફા નથી બીટા શું કરવા કારણ કે પ્રતિબિંબ હવે આવું છે આવું સમજો ટેન આલ્ફા કે થીટા તમે અપ્લાય કરો
तो टेन थीटा बराबर शू थे ए बी ना छेद में अला ए हाँ ए बी ना छेद में बी सी थे अथवा ए डेस बी डेस ना छेद में शू थे आधारो ए डेस बी डेस है आधारो ए बी है अना सी तो टेन थीटा बराबर ए बी ना छेद में बी सी थे इज थीटा बराबर शू थे ए डेस बी डेस ना छेद में शू थे बी डेस सी ए डेस बी डेस ना छेद में बी डेस सी तो आ खूणो वास्तव में हूँ कोण बनावेलो खूणो लीधो अमे प्रतिबिंब बनावेलो खूणो तमने डाउट थवो जोईए डाउट थवो जोईए के साहेब तो वस्तु ये आँख आगे बनावेलो खूणो आल्फा एनु मूल्य तो फिक्स ज होय ने केम एनु मूल्य हूँ करो फिक्स विचारो जो कारण के मैं तमने पहला समझायो के नरी आँखे लेंसनो उपयोग कर्या विना ज्यारे हूँ वस्तु ने क्या राखीश नजीक बिंदु आगे रेडी अहीं मारी आँख छे आ से एच ओ रेडी हाइट ऑफ ऑब्जेक्ट ए बी क्या राखी क्या राखी बोलो तो के नजीक बिंदु आगे तई आप आल्फा मापो ना मतलब आल्फा तो फिक्स वस्तु बेटा हम खबर पड़ी शू करो साहब मैं बीटा लिखू प्रतिबिंब आंतरिक खूणो बेटा वस्तु आंतरिक खूणो ये तो फिक्स है कारण के वस्तु आप लेंस नो उपयोग किया क्या रखने से लिस्ट डिस्टन्स ऑफ डिस्टिंक्ट सॉरी हाँ लिस्ट डिस्टन्स ऑफ डिस्टिंक्ट विजन आगे एट डी आगे तो आना पर बोलो टेन आल्फा शू थे तो के टेन आल्फा आई लो टेन आल्फा इज अप्रोक्सिमेटली इक्वल टू आखा रेव पिच मैं क्या धारण गणी के खूणा बहुत नाना है कारण के लेंस मैं कीधु ने सूक्ष्म केन्द्र लंबाई धरावत लेंस है दह बार सेंटीमीटर केन्द्र लंबाई अथवा वधारे थी गई राइट एना ओछी केन्द्र लंबाई तो खूणा स्वाभाविक है बहुत ना खूणा बने राइट सो टेन आल्फा इज ऑलमोस्ट इक्वल टू आल्फा इज इक्वल टू सामी बाजू छेद में पासी बाजू हाइट ऑफ ऑब्जेक्ट ना छेद में कैपिटल डी एच ओ कौन डी रेडी लगे हाँ अल आ तो फिक्स थी गयो आप याद रखो बराबर टेन आल्फा इज इक्वल टू आल्फा बराबर एच ओ कौन डी अंतिम प्रतिबिंबे आंख आगर आंतरेलो खूणो ना छेद नजीक बिंदुए राखेली वस्तुए आँख आगर आंतरेलो खूणो ये आल्फा हम समझे भी नहीं रेडी रेडी टेन आल्फा बराबर एच ओ जन्म डी हवे आपणे शुं लखशुं મોટોણીની આ વ્યાખ્યાના આગળ વધારી હવે ટેન બીટા બરાબર શું થાય તો કે એડેસ બીડેસ લખવાનો મતલબ નથી કેમ કારણ કે એ વસ્તુ આપણે જાણતા જ નથી તો આ બીટાનો આપણે હોશિયારીપૂર્વક ઉપયોગ કરીએ તો બીટાની જગ્યાએ આ લખીએ કે એડેસ બીડેસના છેદમાં બીડેસ સી લખવું એ નથી જાણતા એના કરતાં જે જાણીએ લખીએ ને એ બી ના છેદમાં બી સી ઉતરે તો અહીંયા આપણે શું લખ્યું ए बी ने छेद में बी सी उतरे भेज हम ए बी शू तो हाइट ऑफ ऑब्जेक्ट बराबर ओके अने अहीं आपणे टेन अल्फा पहले गोती दीधो टेन अल्फा इज अप्रोक्सिमेटली इक्वल टू अल्फा इज इक्वल टू एच ओ अपॉन डी राइट तो एनु आपणे सीधु मूल्य मूकी दईए एच ओ अपॉन डी राइट હવે એ બી ના છેદમાં બીસી નું મૂલ્ય મૂકીએ અને આનું થોડુંક સાદુરૂપ દઈ દઈએ તો એ બી શું છે તો હાઇટ ઓફ ઓબ્જેક્ટ બરાબર અને બીસી શું છે બીસી ધ્યાનથી જો વસ્તુ અંતર યુ છે રાઈટ એટલે આને શું લખ્યું તો એચ ઓ ના છેદમાં યુ અને અહીંયા છેદમાં તો એચ ઓ ના છેદમાં ડી રાઈટ એચ એચ ઓ દેવ થઈ ગયા છેદનો છેદ અંશમાં એટલે ભારતીય સંવિધાન અનુસાર જવાબ હું એવું તો કે ડી બાય યુ राइट मोटोणी नु सूत्र आपने हुं मळ्युं डी बाय यू मोस्ट इम्पोर्टेंट सूत्र लेंस नी सादा माइक्रोस्कोप नी मोटोणी नु सूत्र हमेशा था है डी बाय यू बराबर हवे
डी हूँ जतो के सामान्य मनुष्य माटे नजीक बिंदु 25 सेंटीमीटर अने यू हूँ जतो के वस्तु अंतर क्या तो वस्तु ने राखेली छे बराबर सारू वीडियो ने पॉज करी अने आटलू एनालिसिस व्यवस्थित समझो फरीथी प्रतिबिंबे अंतिम प्रतिबिंबे आंख आगे आंतरिक खूण क्यों तो बीटा बीटा माटे आपणे जे वस्तु जाणता था एनो उपयोग कर्यो ए बी नजीक में बी सी ए बी नजीक में बी सी राइट पण आल्फा तो पहले थी फिक्स है नजीक बिंदु वस्तु राखी अने खूण तो फिक्स थी रहो आ नहीं बदले बदल छे मैं कीधु बीटा बराबर ओके मूल्य मूकी दीधा ए बी शू तो हाइट ऑफ ऑब्जेक्ट एच ओ अने आ शू वस्तु अंतर यू बराबर आ शू तो एच ओ बाई डी एच ओ एच ओ उड़ी गया डी छेद में छेद छे छेद में अंश में यू छेद में बराबर એટલે સૂત્ર હું બીનું ડી બાય યુ અમુક અમુક રેફરન્સમાં તમને એ સૂત્ર માઇનસના સંદર્ભમાં જોવા મળશે હે ને માઇનસ એ કારણ કે આપણે યુ મૂકી તો સંજ્ઞાવર્ણનો ઉપયોગ નથી કર્યો કેમ કારણ કે મોટા અણુનું હંમેશા મૂલ્ય આપણા માટે અગત્યનું છે કે કેટલા ગણું મોટું કરીને દેખાડે છે રાઈટ ઓકે હવે આ મોટા અણુ મહત્તમ ક્યારે મળે અને ન્યૂનતમ ક્યારે મળે બે પાર્ટ વ્યવસ્થિત સમજો એટલે ચોપડીમાં જેટલા પણ સૂત્ર આપે બધા સૂત્ર તમને આવડશે રાઈટ હવે હમણાં આપણે એવું જોયું કે સાદા માઇક્રોસ્કોપની મોટા અણુનું સૂત્ર એમ બરાબર શું છે ડી બાય યુ આ સાદા માઇક્રોસ્કોપ માટે બે પ્રકારના સેટિંગ છે રાઈટ ક્યાં બે પ્રકારના સેટિંગ કે નો ડાઉટ તમે જ્યારે લિસ્ટ ડિસ્ટન્સ પર જોવો છો મતલબ કે તમારા નજીક બિંદુ આગળ વસ્તુને રાખીને જોવો છો તો એ સ્થિતિમાં તમારી આંખમાં ફટિક પેદા થાય રાઈટ તમારા આંખના મસલ છે એ કેવા રહે સ્ટ્રેન રહે તણાવયુક્ત રહે તમને નો ડાઉટ જોવાની મજા આવશે બરાબર પણ તમારી આંખો થોડીક વારમાં થાકી જાય એટલા માટે તમે જ્યારે પણ રીડિંગ કરતા હોય તો થોડીક વાર તમે નો 10-15-20 મિનિટ પછી તમારી આંખો સતત એક જ વસ્તુ પર ફોકસ કરતી હોય તો આંખો કેવી થઈ જાય થાકી જાય પણ એ જ જગ્યાએ તમે રાતે ધાબા પર હોતા હોય અત્યારે ઉનાળો છે બરાબર રાતે ધાબા પર હોતા હોય અને અવકાશમાં જોવો છો તારાને જોવો છો તો લાંબો સમય સુધી એને જોવા છતાં તમારી આંખો થાકતી નથી બરાબર તો આપણામાં એક કુદરતમાં સિમ્પલ નિયમ છે દાખલા તરીકે કોઈ વસ્તુ તમારે કોઈ પણ હદે વ્યવસ્થિત જોતી હોય તો તમારા માટે એના માટે કંઈક ભોગ આપવો પડે તો અહીંયા આપણે ભોગ શેનો આપીએ છીએ કે જો મહત્તમ મોટાવણી છે વસ્તુ એકદમ ચાકા જેવી જોઈએ છે મસ્ત તો તમારે તમારી આંખોનો ભોગ આપવો જોઈએ તમારી આંખો કેવી રહેશે તણાવયુક્ત આંખ હે ને તો તણાવયુક્ત આંખ માટે તો તણાવયુક્ત આંખ માટે તમે તમારી આંખોનો ભોગ આપો છો તો તમને રિઝલ્ટ સારું મળે છે મોટાવણી મહત્તમ મળે છે બરાબર તો મોટાવણી આપણને ખબર છે ક્યારે મહત્તમ મળવાની છે તો કે મારું પ્રતિબિંબ ક્યારે જાય નજીક બિંદુ આગળ મારું પ્રતિબિંબ ક્યારે જાય નજીક બિંદુ કારણ કે આપણને નેચરે આપણી આંખ એ રીતે બનાવેલી કે નજીક બિંદુ આગળ આપણી વસ્તુ હોય બરાબર તો મસ્ત દેખાય તો આપણે પ્રતિબિંબને ક્યાં લેવા નજીક બિંદુ આગળ તો હવે જો ધ્યાનથી જોજે મહત્તમ મોટાવણી પ્રતિબિંબ જ્યારે ડી આગળ રચાય ત્યારે એક એક શબ્દને વિડીયો પોઝ કરી અને સમજવાનો પ્રયત્ન કરજો પ્રતિબિંબ જ્યારે ડી આગળ રચાય ત્યારે મોટાવણી મહત્તમ અને નુકસાન શું કીધું કે તણાવયુક્ત આંખ આપણી આંખોમાં તણાવ પેદા થયો બરાબર હા આપણે આંખોનું નુકસાન છે પણ અમે ફાયદો છે કે વસ્તુ સારી દેખાય છે લેન્સ માટે ગૌસના સમીકરણ પરથી આપણે આમાં 1/u મૂલ્ય મેળવવાનું છે તો 1/u મૂલ્ય ક્યાં નહીં મળે ગૌસના સમીકરણ પરથી બરાબર હવે વી પ્રતિબિંબ ક્યાં રાખ્યું તો કે પ્રતિબિંબ ક્યાં રચાય જ્યારે ડી આગળ રચાય ત્યારે તો અહીંથી આ જે પ્રતિબિંબ રચાવું એ ક્યાં રચાવું ડી આગળ ભેજેમાં હવે સ્વાભાવિક છે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપશો વસ્તુ આમ છે આપાત પ્રકાશની દિશા આ થઈ તો વસ્તુ અંતર અને ડી એ બે કેવા આવશે માઇનસ આવશે યુની જગ્યાએ માઇનસ યુ અને ડીની જગ્યાએ માઇનસ ડી તો વી જ્યાં હતું એની જગ્યાએ હું મૂકું માઇનસ ડી મૂકું અને યુની જગ્યાએ હું મૂકું માઇનસ યુ બેમાં સંજ્ઞા વર્ણન લખવું પડ્યું રાઈટ હવે અહીંયા માઇનસ 1/d છે પહેલી બાજુ ગયા છે એટલે પ્લસ થઈ જાય અને માઇનસ માઇનસ પ્લસ 1/u થઈ ગયું એટલે 1/u નું મૂલ્ય શું મળ્યું તો 1/f પ્લસ 1/d રાઈટ માટે મોટા અણુનું સૂત્ર શું છે એમ બરાબર ડી ના છેદમાં યુ તો મેં કઈ રીતે લખ્યું ડી ગુણાકારમાં એક ના છેદમાં યુ રેડી હવે એક ના છેદમાં યુનું મૂલ્ય તમને જોઈતું 1/d પ્લસ 1/f મૂકી દે 1/d પ્લસ 1/f ડી ને અંદર મલ્ટીપ્લાય કરી દે તો ડી ના છેદમાં ડી શું થઈ ગયું એક અને ડી અંદર હોય તો ડી બાય એફ રેડી તો સાદા સ્કોપ અલા સોરી સાદા માઇક્રોસ્કોપમાં મોટા મોટી જે મોટા અણુ મેળવી હોય મહત્તમમાં મહત્તમ એ કેટલી તો કે 1+d બાય એફ જ્યાં ડી શું છે તો કે નજીક બિંદુનું અંતર 25 સેન્ટીમીટર અને એફ શું છે તો કે તમે જે લેન્સ વાપરો છો લેન્સની કેન્દ્ર લંબાઈ રેડી આ મોટાવણી મહત્તમ અમે કંઈક ભોગવવું પડ્યું હું તો કે આપણી આંખ તણાવયુક્ત રહે હવે બીજું એક સેટિંગ છે જેને નોર્મલ સેટિંગ કહેવાય રાઈટ અથવા સેટિંગ ફોર
इन्फिनिटी के जेना माटे आपणी आँखों केवी रहे रिलेक्स रहे तो अहीं लिख्युं छे न्यां आपणे आँखोने हाचवीए छीए तो आपणे मोटवणीनो भोग देवो छे अहीं मोटवणीने हाचवी हती तो आँखोनो भोग दीधो अहीं मोटवणीनो भोग दे आपणे आँखोने आपणे हाचवीए हूँ तो अहीं मैं लिख्युं छे प्रतिबिंब अनंत अंतरे रचाय त्यारे वी इज इक्वल टू इन्फिनिटी वी क्यां छे तो अहीं लखजो रिलेक्स द आई राइट આજે સિટિંગ છે કેના માટેનું છે રિલેક્સ ડાય માટેનું અને ત્યારે આપણે ભોગ હું દીધું તો આપણને મોટવણી કેવી મળશે ન્યૂનતમ રેડી ફરીથી ગાઉસનું સમીકરણ 1 / f = 1 / v - 1 / u v ની જગ્યાએ હું મૂકશો અનંત u ની જગ્યાએ - u સમીકરણ પ્રણાલી સાથે બરાબર 1 / ઇન્ફિનિટી 0 થઈ ગયો માઇનસ માઇનસ પ્લસ એટલે 1 / u નું મૂલ્ય કેટલું આવ્યું મોટા 1 / f હવે મોટવણીનું સૂત્ર શું છે d / u કઈ રીતે લખાય d ગુણાકારમાં 1 / u 1 / u નું મૂલ્ય શું છે 1 / f સીધું મૂકી દે માટે મોટવણી કેટલી મળી n = d / f તો ન્યૂનતમમાં ન્યૂનતમ મોટવણી કેટલી d / f મહત્તમમાં મહત્તમ મોટવણી કેટલી તે કેના કરતા એક વધારે 1 + d / f રેડી પણ મેઈન સૂત્ર હંમેશા યાદ રાખજે મોટવણી સાદા માઇક્રોસ્કોપ માટે દાખલા તો થાય d / u રેડી મહત્તમ જોતી હોય તો 1 + d / f ન્યૂનતમ જોતી હોય તો d / f આ બે સૂત્ર તારી ચોપડીમાં આપેલા છે રેડી d / f ક્યારે તો કે અનંત અંતરે રચાય આંખો રિલેક્સ રહે આ ક્યાં તો કે પ્રતિબિંબ જ્યારે ડી આગળ રચાય પણ આંખો કેવી રહે તણાવ યુક્ત રેડી હવે આ કાકા વિડીયોને પોઝ કરી વ્યવસ્થિત સાદુરૂપ જોઈ લેજો બરાબર છે આના પછીનો જે વિડીયો છે એમાં હું સંયુક્ત માઇક્રોસ્કોપ સમજાવીશ એ તો જ સમજાય જો આ આંખો સમજાવવાની છે તો રેડી મોટવણીની રેન્જ એના પરથી લખી શકાય કેટલી લખાય કોઈ રેફરન્સ માં 4-5 લખેલું છે કે તમે 4-5 ગણું મોટું કરી શકો તને એવો થવો જોઈએ પ્રશ્ન કે સાહેબ અહીંયા જેમ જેમ કેન્દ્ર લંબાઈને ટૂંકાવતા જાય એમ મોટવણી વધતી જાય હે ને જો જેમ તારા લેન્સની કેન્દ્ર લંબાઈ નાની એમ તારી મોટવણી જાય પણ તો લેન્સની કેન્દ્ર લંબાઈને નાની કરવાની પણ શું છે લિમિટેશન છે રાઈટ બહુ નાની કરી દે તો પ્રતિબિંબ વિકૃત થઈ જાય મોટું તો મળે પણ વિકૃત થઈ જાય તો તો માઇક્રોસ્કોપ વાપરવાનો ફાયદો શું મારું પ્રતિબિંબ વિકૃત થઈ જતું હોય તો હરખું ન દેખાય મોટું આપણું આવ્યું આમ જોઈએ માઇક્રોસ્કોપમાં અને હરખું ન દેખાય તો મતલબ શું છે રાઈટ તો ચોપડીમાં આ લખેલું આપણું હોય બીજા રેફરન્સમાં આગળ ફેરફાર છે પણ આપણે એનસીઆરટી કેમ ફોલો કરવું રાઈટ આ થઈ ગયું તમારું સાદું માઇક્રોસ્કોપ